પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવો કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી થઈ છે ત્યારે મોંઘવારી ડામવા અને શિક્ષણ ફીમાં ઘટાડો કરવા માટે કાંઠા વિસ્તાર યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે પરિવર્તન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આ અસહ્ય ભાવ વધારાની સીધી અસર શાકભાજી અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પર થઈ રહી છે છેલ્લા 3 વર્ષથી સતત વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી થઈ ગઈ છે કોરોના કાળના કારણે ઘણાની નોકરી છૂટી ગઈ છે તો ઘણાના પગારમાં 50% જેટલો કાપ મૂકવામાં આવ્યો છે લોકોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે સોનાના ઘરેણા ગીરવે મૂકીને વ્યાજે નાણાં લેવાનો વારો આવ્યો છે લોકોના ઘરનું અર્થતંત્ર ખોરવાયું છે ઉપરથી હોસ્પિટલના ખર્ચે સામાન્ય માણસની કમર તોડી નાખી છે ત્યારે ભાવ વધારો મોંઘવારી નિયંત્રણમાં લેવા તથા શિક્ષણ ફીમાં તાકીદે ઘટાડો કરવા માટેની માંગણી કરવામાં આવી છે ભાવના પ્રકાશ કોન્ટ્રાક્ટર કલેક્ટર ઓફિસમાં આજે અમે જે પેટ્રોલ ડીઝલથી લઈને ખાદ્યતેલથી લઈને જીવન જીવનની તમામ વસ્તુમાં જે ભાવ વધારો અસહ્ય ભાવ વધારો જે છે જેને લઈને લોકોને જીવન આજે દુષ્કર સાબિત થયું છે આજે લોકોને મહિનાના અંતે છેડા ભેગા કરવું ખૂબ અઘરું પડે છે અને જેને કારણે આર્થિક તંગીને કારણે આજે લગભગ આખા ગુજરાતની અંદર 3500થી 4000 વ્યક્તિઓ આપઘાત કરી ચૂકી છે એ આપણા માટે ખૂબ જ દુઃખદ બાબત છે બીજું કે આજે લગભગ 10,000 કરોડ જેટલું સોનું ગીરવે મૂકીને લોકો પોતાની આર્થિક તંગી દૂર કરવા માટે ઘર ચલાવે અને કદાચ એ સોનું કદાચ ફરી પાછું એ છોડવી નહીં શકે એ પરિસ્થિતિમાં છે અને જે આપણે અત્યારે કોરોના કાળ દરમિયાન જે મોંઘી મેડિકલ સારવારને માટે પણ લોકોએ સોનું ગીરવે મૂક્યું છે અને આટલું કરતાં પણ આટલા મોટા બિલો ચૂકવતા પણ પોતાનું સ્વજન બચાવી નથી શક્યા એ પણ આપણા માટે ખૂબ દુઃખદ બાબત છે એટલે અમે આ કલેક્ટરશ્રીના માધ્યમથી સીએમ સુધી આની રજૂઆત થાય એના માટે આજે અમે આવેદનપત્ર આપવા બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત